નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામત બાબતે આપેલા ચુકાદાના વિરોધમાં આજે બોડેલીના અલીપુરા અને ઢોકલિયાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. એસસી એસટી અનામતને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાનો વિરોધ કરવામાં આવ્યો છે. એસસી એસટી સમાજ દ્વારા આજે આપેલા ભારત બંધના એલાનને પગલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સહિત અલીપુરા અને ઢોકલિયાના બજારમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સમર્થન આપ્યું હતું. બંધના એલાનને પગલે વહેલી સવારથી એસસી એસટી સમાજના અગ્રણીઓ વિરોધ કર્યો હતો. એસસી એસટી સમાજના અગ્રણીઓએ અલીપુરા ચાર રસ્તા પાસે આવી બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી જય જોહર, જય ભીમ, જય સંવિધાનના નારા લગાવ્યા હતા. સમગ્ર ભારત દેશનો આજે તારીખ 21/8/2024 નો બંધનો એલાન જ્યારે આપવામાં આવેલ હોય ત્યારે આ ભારત દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી સમુદાયના માટે જે વિસંગતાની કલમો 341-342માં ફેરફાર કર્યો અને જે એસટી એસટી સમાજના માટે જે વર્ગીકૃત કરીને નીચો લાવવામાં આવ્યો છે એની સામે આજે સમગ્ર ભારત દેશનો આજે બંધનો એલાન છે. એના સમર્થનમાં આજે બોડેલી, અલીપુરા, ઢોકલિયા તમામ પંચાયતો, તમામ શહેરોના તેમજ તમામ સિટીના લોકોએ આજે જે સંપૂર્ણ બંધ પાડ્યો છે એમાં તમામ કોમના, તમામ સંપ્રદાયના તમામ લોકોનો અમને ટેકો મળેલ છે. આ તબક્કે એમનો અમે ખૂબ આભાર માનીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ છીએ. જય જોહર, જય ભીમ. આપકી જય. જય જોહર, જય આદિવાસી, જય બિરસા મુંડા, જય ભીમ સાહેબ. આજે આખા ભારત દેશની અંદર બંધનું એલાન આપ્યો એ બદલ અમારા સંગઠન દ્વારા અમુક સૂચના કરવામાં આવી અને સૂચના કરવામાં આવી. અમે બોડેલીના વેપારીઓને આગ્રહ કર્યો, આખી બોડેલી બંધ રહી, બધા વેપારીઓ સંઘ અમુને સહકાર આપ્યો એ બદલ બધા વેપારીઓ સંઘનો, બધા સમાજનો અમે આદિવાસી સંઘ આભારી છે. થેન્ક યુ, ધન્યવાદ. એડવોકેટ જશુભાઈ અમીન, એડવોકેટ પ્રકાશભાઈ રોહિત, બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિત, અન્ય સમાજના અગ્રણીઓ પણ ભેગા થઈ એકસાથે બોડેલી, અલીપુરા અને ઢોકલિયાના બજારમાં ફર્યા હતા. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ વિશે જે કોઈ એમના ચુકાદાની અંદર સ્પષ્ટતા અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ અનામતને વર્ગીકરણ કરવું એવું નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે, જેના અનુસંધાને અમે ભારત સરકારના માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને અનુસરી અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ જ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે. અને આ તબક્કે નામદાર ભારત સરકારને પણ વિનંતી છે કે આ સંશોધનને સ્ટે માટે સરકાર લોકસભાની અંદર આને ખરડો પસાર કરે એવી આ તબક્કે માંગણી છે. અને બોડેલીથી લઈ અને છોટાઉદેપુર જિલ્લો સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિ સમગ્ર સમાજ સાથે ભેગા મળી અને અહીંયા ગાડી આજે બંધને જે સંપૂર્ણ સહકાર આપ્યો એ બદલ દરેક સમાજનો અમે આભાર માનીએ છીએ. જય ભીમ, જય જોહર. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.